गुड मॉर्निंग स्टूडेंट, आप फरी शुरू करिए डिस्कनेक्शन। आज आप जुड़े टू ग्रुप डिस्कनेक्शन। टू ग्रुप डिस्कनेक्शन एट्ले शू? तो कि जयरे एकज मॉलिक्यूल अंदर बे फंक्शनल ग्रुप आपेला हो तरह कई रीते डिस्कनेक्शन करवा है। एट आप टॉपिकन नाम है टू ग्रुप डिस्कनेक्शन। ओके, तो टू ग्रुप डिस्कनेक्शन में आप सौ पहला जो है 1,3 डाइऑक्सीजनेटेड स्केलेटन। पहलू जो है 1,3 डाइऑक्सीजनेटेड स्केलेटन। एट्ले शू कहवा मागे छे कि एक स्पीसीस नी अंदर बे फंक्शनल ग्रुप आपेला होय एटले एने कहेशुं टू ग्रुप डिस्कनेक्शन। अने ई बे फंक्शनल ग्रुप में 1/3 पोजिशन पर ऑक्सीजन होय। शुं होय? ऑक्सीजन होय। एनी पाछी फर्धर टाइप छे, तो ए करीने लखो बीटा हाइड्रोक्सी कीटोन अथवा कार्बोनाइल कम्पाउंड। स्ट्रक्चर आपो ने पछी एमां बताओ कि बीटा हाइड्रोक्सी कीटोन अथवा बीटा हाइड्रोक्सी कार्बोनाइल कम्पाउंड ने कई रीते कहेवाय छे, एने 1,3 डाइऑक्सीजनेटेड स्केलेटन कई रीते कहेवाय छे, अने एने टू ग्रुप डिस्कनेक्शन नी अंडर में कई रीते मूकेलू छे। एक्जाम्पल तरीके लखो, आ छे सपोज टार्गेट मोलिक्यूल, ओके। सौथी पहला जोईए कार्बोनिल छे, एनी बाजूनी पोजिशन ने केवी कहेवाय? अल्फा पोजिशन कहवाय। एनी बाजूनी बीटा, आ बाजू पण बीटा अने आ बाजू पण बीटा, बंने बाजू बीटा होय, पण कार्बोनिल एक्जेक्ट बाजूनी पोजिशन होय एने अल्फा पोजिशन कहेशू अने एनी बाजूमां बीटा पोजिशन कहेशू। बीटा उपर कयुं फंक्शनल ग्रुप छे? तो कि हाइड्रोक्सी फंक्शनल ग्रुप छे, एटले आनुं नाम आवे बीटा हाइड्रोक्सी कीटोन अथवा बीटा हाइड्रोक्सी कार्बोनाइल कम्पाउंड। ओके, હવે બીજું, એને 1,3 ડાયઓક્સિજનેટેડ સ્કેલેટન શું કામ કહેવાય? તો નંબરિંગ આપું છું, જુઓ કાર્બોનિલ કાર્બનને ઓલવેઝ 1 નંબર, તો 1, આલ્ફા કાર્બન 2 અને બીટા કાર્બન 3. પહેલા નંબરના કાર્બન ઉપર પણ ઓક્સિજન અને ત્રીજા નંબરના કાર્બન ઉપર પણ ઓક્સિજન, ભલે અહીંયા કિટોનિક ફોર્મમાં છે અને અહીંયા હાઇડ્રોક્સિલ ફોર્મમાં છે, પણ છે બંને કેવા? ઓક્સિજન. એટલે એને કહેવાય કે 1,3 ડાયઓક્સિજનેટેડ સ્કેલેટન. એટલે કે આપણી પાસે એવો કમ્પાઉન્ડ હોય જેમાં 1 અને 3 બંને પોઝિશન ઉપર ઓક્સિજન હોય. એનો ફર્ધર કે 1 અને 3માં જે 3rd પોઝિશન છે એમાં શું હશે? હાઇડ્રોક્સી હશે, ઓક્સિજન, પણ ઇન ધ ફોર્મ ઓફ હાઇડ્રોક્સિલ ગ્રુપ. એટલે એને કહેશું બીટા હાઇડ્રોક્સી કીટોન અથવા એને કહેવાય 1,3 ડાયઓક્સિજનેટેડ સ્કેલેટન. અને આ મોલેક્યુલ છે મારો, આ ટાર્ગેટ મોલેક્યુલ છે, એની અંદર બે ફંક્શનલ ગ્રુપ છે, એક કીટોનિક અને એક હાઇડ્રોક્સાઇલ ગ્રુપ, એટલે એને ટુ ગ્રુપ ડિસ્કનેક્શનની અંદર ગોઠવવામાં આવે છે. હવે આપણે જોશવાનું એનાલિસિસ. તો સૌથી પહેલા હેડિંગ લગાડો એનાલિસિસ ઓફ ધીસ મોલેક્યુલ, અને ત્યાર પછી આપણે કરશું એની સિન્થેસિસ. તો હું ફરીથી ટાર્ગેટ મોલેક્યુલ લખું છું, અને ખાસ જોજો કે હું કઈ રીતે એનું ડિસ્કનેક્શન કરું છું, ક્યાંથી ડિસ્કનેક્શનની શરૂઆત કરું છું, અને કઈ રીતે મોલેક્યુલ બ્રેકડાઉન થાય છે, અને કઈ રીતે આપણને સ્ટાર્ટિંગ મટીરિયલ મળે છે. આ છે મારો ડિસ્કનેક્શનનો એરો. ઓકે, કઈ રીતે જોવાનું? તો જે હાઇડ્રોક્સાઇલ ગ્રુપ છે એ બોન્ડને આપણે બ્રેક કરવાનો હોય છે. ઓક્સિજન અને હાઇડ્રોજન બોન્ડ બ્રેક થાય ત્યારે ઓક્સિજન ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે હોવાને લીધે બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા મૂવ કરે. હવે આ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા આવશે તો આ કાર્બન ઉપર ચાર્જ ડેન્સિટી વધી જાય, એટલે કે ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી જાય, તો એ બોન્ડના ઇલેક્ટ્રોન આ બાજુ શિફ્ટ થશે, અને આ બાજુ શિફ્ટ થશે તો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ કાર્બોનાઇલ ગ્રુપ, મોર ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ કાર્બોનિલ ગ્રુપ અટેચ છે, તે બોન્ડના ઇલેક્ટ્રોન ખેંચી લેશે, અને આપણને શું મળશે? તો આ જે સ્કેલેટન છે એઝ ઇટ ઇઝ, અહીં આગળ શું થશે? તો કે ડબલ બોન્ડ ઓક્સિજન આવી જશે, બરાબર છે, અને અહીંયા એક હાઇડ્રોજન તો એઝ ઇટ ઇઝ હશે જ, એ હાઇડ્રોજન અહીંયા અટેચ થઈ જશે. આ જે બોન્ડ તમને દેખાય છે એ બોન્ડ બ્રેક થઈ જાય અને બોન્ડ અહીંયા શિફ્ટ થાય, તો હું પ્લસ કરીને લખું ડબલ બોન્ડ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ. આ ડબલ બોન્ડ છે એ સિંગલ બોન્ડમાં કન્વર્ટ થઈ ગયો અહીંયા હાઇડ્રોજન, અને આ બંને કાર્બન એઝ ઇટ ઇઝ. આ રીતે મને મળે છે, અને ઇનોલેટ ફોર્મ કહેવાય. કેવું કહેવાય? ઇનોલેટ ફોર્મ કહેવાય. એનું ફરીથી ટોટોમેરિઝમ થાય, અહીંયા આવશે, અહીંયા આવશે, અને સોલવેન્ટનો હાઇડ્રોજન ત્યાં આગળ એટેચ થઈ જાય, એટલે મને શું મળે? તો કે આ રીતે મળે, અહીંયા મળે ડબલ બોન્ડ અને અહીંયા હાઇડ્રોજન. એટલે એક મારો સ્ટાર્ટિંગ મોલેક્યુલ આ છે એ, અને બીજો મારો પાર્ટ છે એ આ છે બી. એ અને બી આ બંને મને મળી ગયા સ્ટાર્ટિંગ મટીરિયલ. અને તમે ધ્યાનથી જુઓ તો એ અને બી બંને કેવા છે?
एक ज मॉलेक्यूल है एट मैं कोई एकज ना बे लेवाना है और आनु नाम शू तो के 1, 2, 3 एंड 4 चार कार्बनवाड़ो आल्डिहाइड एट कहूँ आप ब्यूटेनाल 2 मोल ऑफ ब्यूटेनाल रिएक्शन करा एट मैंने मे आल्फा हाइड्रोक्सी कीटोन एनालिसिस करूँ आनी सींथेसिस तमने पहला खबर होवी जो कि आल्डिहाइड से आप आल्फा बीटा हाइड्रोक्सी कीटोन कई रीते बना सकी आल्डिहाइड में बीटा हाइड्रोक्सी कीटोन कई रीते बने तो कि आल्डिहाइड में आप बीटा हाइड्रोक्सी कीटोन बनावा माटे आल्डोल रिएक्शन करवी पड़े तो एना माटे तमने आल्डोल रिएक्शन आल्डोल कंडेन्सेशन कहवाय आल्डोन कंडेन्सेशन आवड़ी जो है तो जो है आप ब्यूटेनॉल आल्डोन कंडेन्सेशन करवा आपने टार्गेट मॉलिक्यूल कई रीते मळे छे तो आपने शू मळ्या छे स्टार्टिंग मटेरियल तो कि ब्यूटेनॉल 2 मोल ऑफ ब्यूटेनॉल 1, 2, 3, 4 ब्यूटेनॉल और एनी कई रिएक्शन करवानी छे आपणे शू करीए छे हवे सिंथेसिस ऑफ टार्गेट मॉलिक्यूल आपणे पहेला डिस्कनेक्शन जोई गया एनालिसिस हवे आपणे सिंथेसिस करे छे तो ब्यूटेनॉल और एनी आल्डोल रिएक्शन करवानी छे आल्डोल कंडेन्सेशन तो तमने आल्डोल कंडेन्सेशन पहेला आवड़ी जोईए शू हो आल्डोल कंडेन्सेशन रिएजेंट तो कि कोईपण बेज होय एने होय अथवा तो केव हो शू करे तो कि आल्फा हाइड्रोजन एब्स्ट्रेक करे आ बेस शू करते आल्फा प्रोटोन ने एब्स्ट्रेक करते एट्ले शू बना से अँ आग नेगेटिव चार्ज डबल बॉन्ड ने हाइड्रोजन आ नेगेटिव चार्ज है अँ आग रेजोनस करे और रेजोनस कर शू बनावे हाइड्रोजन एज इट इज डबल बॉन्ड ऑक्सीजन और माइनस और यनी बीजो मोल ऑफ ब्यूटेनॉल रिएक्शन करते कारण कि आप 2 मोल ऑफ ब्यूटेनॉल लेवा है आ सैकेंड मोल रिएक्शन आपसे एट शू करे ऑक्सीजन से चार्ज रिवर्ट बेक करते आ कार्बोनिल पाई डेन्सिटी आ कार्बोनिल कार्बन पर अटैक कर कार्बोनिल बॉन्ड ने खोल से तो अपन शू मे ध्यान जोजो आ मॉलिक्यूल पहले लखो एज इट इज अँ हाइड्रोजन डबल बॉन्ड ऑक्सीजन आ कार्बन साथ आ कार्बन अटैच थाय छे तो आ कार्बन एनी साथे हाइड्रोजन हाइड्रोजन नहीं लगती एनी साथे ओ माइनस अने बीजू 1, 2 अने 3 कार्बन की लांबी चेन 1, 2 अने 3 कार्बन की लांबी चेन एट द लास्ट स्टेप में शू करवानो हाइड्रोलिसिस एटले के H3O+ सोलवेंट नो H अहीं एब्स्ट्रेक थी जाए एटले आ रीते मळशे मने अहीं हाइड्रोजन एक बाजू OH અને આ બાજુ 3 કાર્બનની લાંબી ચેઇન હવે આ મોલેક્યુલ છે ને હું રોટેટ કરીને લખું આ ચેનને ઉપર લખું તો મને કઈ રીતે મળે આ અને આ બંને કેવા છે સેમ છે અને આ શું છે આપણો ટાર્ગેટ મોલેક્યુલ કેનાથી સિન્થેસિસ કર્યો આપણે તો કે આલ્ડોલ કન્ડેન્સેશનથી સૌથી પહેલાં શું કર્યું એનું ડિસ્કનેક્શન ડિસ્કનેક્શન કરવા માટે ક્યાંથી શરૂઆત કરી તો કે OH બોન્ડને બ્રેક કરીને એના ચાર્જ ડેન્સિટી આ બાજુ શિફ્ટ કરી અને આ ચાર્જ ડેન્સિટી આ સાઈડ એટલે આપણને બે આલ્ડોલના સ્ટાર્ટિંગ મટીરિયલ એટલે કે બે આલ્ડિહાઇડ મળ્યા અને એ બે આલ્ડિહાઇડ છે એનું આલ્ડોલ કન્ડેન્સેશન आल्डोल कंडेन्सेशन करवा मैंने टार्गेट मॉलेक्यूल मड़ी गयो हवे आवी रीतना हूँ तमने बे सम छे होमवर्क में आपू छूँ कि जेनु तमारे डिस्कनेक्शन करवानु छे अने सिंथेसिस पण आल्डोल थी थशे ए पण तमारे करवानी छे ओके लखो होमवर्क ना मॉलेक्यूल આ તમને મેં બે ટાર્ગેટ મોલેક્યુલ આપેલા છે અને જે તમારા હોમવર્ક માટે છે બંનેનું ડિસ્કનેક્શન કરવાનું છે ડિસ્કનેક્શન ક્યાંથી શરૂઆત કરવાની એની હું તમને હિન્ટ આપી દઉં સૌથી પહેલાં કેવું છે સોરી મેં એક કાર્બન ભૂલી ગઈ આ આલ્ફા કાર્બન અને આ બીટા કાર્બન બીટા કાર્બન ઉપર OH છે એટલે એને 1,3 ડાયોક્સિજનેટેડ સ્પીસીસ કહેવાય અથવા તો 1,3 સોરી
टू ग्रुप डिस्कनेक्शन में पण आवशे अने सेम रीते अहींया आ कार्बोनिल छे तो तमारे आल्फा बीटा क्यां आपवानो छे खास जोजो। आ कार्बोनिलनी बाजूनी पोजिशन आल्फा नहीं आपवानी, शुं काम है तो कि आल्फा उपर डायरेक्ट ओएच थई जाए छे तो एनुं डिस्कनेक्शन आपणे शीखा नथी। आपणे क्यूँ डिस्कनेक्शन शीखा तो कि बीटा पोजिशन पर ओएच हो एनुं डिस्कनेक्शन आपणे शीखी गया। तो आ कार्बन छे ई अहींया आ बाजूना किटोनिल ने आल्फा थाशे अने आ बाजु बीटा थाशे तो आवी गयुं बीटा उपर ओएच ग्रुप। तो आवी रीते एनुं आल्फा अने बीटा आवी रीते एनुं डिस्कनेक्शन करवानुं छे अने सिंथेसिस आल्डोल कंडेन्सेशनथी थाशे। सेनाथी थाशे? आनी सिंथेसिस आल्डोल कंडेन्सेશનથી થશે। તો આ રીતે તમારે આની મિકેનિઝમ ફોલો કરવાની છે, આનું ડિસ્કનેક્શન અને સિન્થેસિસ તમારે જાતે હોમવર્કમાં કરવાનું છે। ઓકે, હવે નેક્સ્ટ જોઈએ આપણે। ઓકે, હવે આપણે એક એવો મોલેક્યુલ જોઈએ કે જેમાં 1,3 ડાયોક્સિજનેટેડ સ્પીસીઝ ના આપેલી હોય, પણ તમને હું મોલેક્યુલ આપું કે જેમાં તમે ત્રીજો અથવા તો સોરી બીજો ઓક્સિજન એની અંદર ઇન્ટ્રોડ્યુસ કરી શકો। ફોર એક્ઝામ્પલ લખું મોલેક્યુલ શું આપેલું છે, આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કિટોન છે। શું છે? આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કિટોન અથવા તો કાર્બોનિલ કહી શકો। આ આલ્ફા કાર્બન અને આ બીટા કાર્બન, આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ હોય એટલે એને આલ્ફા બીટા અનસેચ્યુરેશન કહેવાય। તો આ આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કિટોન છે, આપણે એનું ડિસ્કનેક્શન નથી શીખા। આપણે કેનું ડિસ્કનેક્શન શીખા અહીંયા આગળ, તો કે 1,3 ડાય ઓક્સિજનેટેડ સ્પીસીઝ, અને એમાંય કેનું શીખા, તો કે બીટા હાઇડ્રોક્સી। તો આ મોલેક્યુલને આપણે બીટા હાઇડ્રોક્સીમાં કન્વર્ટ કરી શકીએ કે નહીં? તો આપણે એનું FGI કરવાનું। શું કરવાનું? FGI, ફંક્શનલ ગ્રુપ ઇન્ટરકન્વર્ઝન। અને એની અંદર શું કરશું, અહીંયાનો જે ડબલ બોન્ડ છે એ બ્રેક કરીને એમાં આપણે વોટર મોલેક્યુલ એડ કરશું। એ વોટર મોલેક્યુલ એટલે કે H and OH એડ કરશું, એક જગ્યાએ H+ અને એક જગ્યાએ OH- એડ કરશું ડબલ બોન્ડને બ્રેક કરીને। તો આ એઝ ઇટ ઇઝ આલ્ફા બીટા કાર્બન, અહીંયા CHO। હવે આપણે ક્યાં OH ક્યાં એડ કરશું અને H ક્યાં એડ કરશું, તો આપણને ખબર છે કે આપણે બીટા ઉપર OH જોઈએ છે, એટલે આપણે બીટા ઉપર OH એડ કરશું અને આલ્ફા ઉપર હાઇડ્રોજન એડ કરશું। આ કર્યું આપણે ફંક્શનલ ગ્રુપ ઇન્ટરકન્વર્ઝન। ફંક્શનલ ગ્રુપ ઇન્ટરકન્વર્ઝન કર્યા પછી હવે આપણને ખબર છે આ કેવું થઈ ગયું, 1,2 and 3, એટલે કે 1,3 ડાયઓક્સિજિનેટેડ સ્પીસીસ થઈ ગઈ। તો કે ફર્સ્ટ નંબરના કાર્બન ઉપર પણ ઓક્સિજન અને થર્ડ નંબરના કાર્બન ઉપર પણ ઓક્સિજન ઇન ધ ફોર્મ ઓફ હાઇડ્રોક્સાઇડ। તો હવે આપણને આનું ડિસ્કનેક્શન કરતા આવડે છે। કઈ રીતે ડિસ્કનેક્શન કરવાનું? OH વાળો O અને OH બોન્ડ બ્રેક કરવાનો, આ બોન્ડ ખુલીને અહીંયા આવશે અને 2 and 3 નંબરનો બોન્ડ ખુલીને અહીંયા આવશે। તો શું મને સ્પીસીસ મળશે આપણે એના ડિસ્કનેક્શનમાં જોઈએ? એક તો આ બેન્ઝીન રિંગ, એની સાથે અટેચ પોઝિશન છે NO2, એની એક્ઝેક્ટ પેરા પોઝિશનમાં અહીંયા કાર્બોનિલ અને એની સાથે અટેચ છે ડબલ બોન્ડ O અને હાઇડ્રોજન। આ મને એક મોલેક્યુલ મળ્યો અને બીજો અહીંયા શું છે, તો કે આ એક કાર્બન એની સાથે ડબલ બોન્ડથી CO- અને એક હાઇડ્રોજન। ઓકે, આ છે આનું ફરીથી આપણે ટોટોમેરિઝમ ઇનોલનું કિટો ફોર્મ બનાવીએ એટલે આપણને શું મળશે, CH3CHO। આ મળી ગયું મને ઇથેનાલ, એટલે મને આ મળી ગયા બે મારા સ્ટાર્ટિંગ મટીરિયલ। આ છે એક આલ્ડિહાઇડ અને આ છે બીજો આલ્ડિહાઇડ, અને આપણને ખબર છે કે બે આલ્ડિહાઇડ છે એમાંથી આપણે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ પ્રોડક્ટ બનાવી છે અથવા તો 1,3 ડાયઓક્સિજનેટેડ સ્પીસીસ બનાવી છે। તો કઈ રીતે બનાવશું? તો કે આલ્ડોલ કન્ડેન્સેશનથી બનાવશું। તો સિન્થેસિસમાં જોઈએ કઈ કન્ડેન્સેશન યુઝ કરશું આપણે, કઈ રિએક્શન, તો કે આલ્ડોલ કન્ડેન્સેશનનો ઉપયોગ આપણે કરશું। અને આલ્ડોલ કન્ડેન્સેશનમાં શેનો ઉપયોગ થાય છે? તો કે બેઝનો ઉપયોગ થાય છે, બેઝ તરીકે NOH। સૌથી પહેલાં આપણે ઇથેનાલ લેશું। હવે જો એમાં આગળના મોલેક્યુલમાં શું હતા, આપણી પાસે બે આલ્ડિહાઇડ પણ બંને એક સેમ જ આલ્ડિહાઇડ હતા, એટલે આપણે કોઈ પણ આલ્ડિહાઇડનો ઉપયોગ કરી શકીએ। આપણી પાસે આ બે આલ્ડિહાઇડ છે અને બંને આલ્ડિહાઇડ અલગ અલગ આલ્ડિહાઇડ છે, તો આપણે કયા આલ્ડિહાઇડનો પહેલો ઉપયોગ કરવાનો? તો કે એવો આલ્ડિહાઇડ કે જેમાં આલ્ફા હાઇડ્રોજન પ્રેઝન્ટ હોય। આલ્ફા હાઇડ્રોજન એટલે કે કાર્બોનિલ કાર્બનની બાજુના કાર્બન ઉપર મિનિમમ એક હાઇડ્રોજન હોવો જોઈએ। આલ્ડોલની કન્ડેન્સેશન શું છે, એની કન્ડિશન શું છે, મિનિમમ 1 આલ્ફા હાઇડ્રોજન શુડ બી પ્રેઝન્ટ, ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન પ્રેઝન્ટ હોવો જોઈએ। હવે અહીંયા આગળ આપણી પાસે આ આલ્ડિહાઇડ છે, તો આલ્ડિહાઇડના બાજુનો
કાર્બન અને આલ્ફા કાર્બન પણ અહીંયા કે હાઇડ્રોજન છે તો કે નહીં, એક બે ત્રણ અને ચાર, ચારે ચાર વેલેન્સી એની કમ્પ્લીટ થઈ જાય છે એટલે એની પાસે કંઈ આલ્ફા હાઇડ્રોજન છે નહીં, તો આ આપણે પહેલાં યુઝ કરી શકીએ નહીં. એટલે કમ્પલસરી આપણે ઇથેનાલનો જ યુઝ કરવો પડશે. તો હું લખું ફરીથી ઇથેનાલ, ઇથેનાલ, અને અહીંયા જે છે એમાં હું ત્રણે ત્રણ હાઇડ્રોજન અલગ રીતે બતાવું. ઓકે, એમાં સૌથી પહેલાં આપણે શું એડ કરશું? બેઝ. બેઝ તરીકે NOH. બેઝ શું કરશે તો કે આલ્ફા હાઇડ્રોજનને એબસ્ટ્રેક કરશે. આલ્ફા હાઇડ્રોજન એબસ્ટ્રેક કરે એટલે બોન્ડના ઇલેક્ટ્રોન ખેંચીને કાર્બોનાઇલ લઈ લે એટલે આપણને શું મળે તો કે આ સ્પીસીસ મળશે. અહીંયા CH2 આ બંને હાઇડ્રોજન એઝ ઇટ ઇઝ, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ અને એક બાજુ હાઇડ્રોજન. એનું સેકન્ડ મોલ ઓફ આલ્ડીએડ સાથે આપણે રિએક્શન કરવાનું છે. સેકન્ડ મોલ ઓફ આલ્ડીએડ એટલે શું છે? આપણી પાસે અહીંયા NO2 અને અહીંયા છે CHO ગ્રુપ. કઈ રીતે આવશે તો કે આ ઓક્સિજન છે એનો ચાર્જ રિવર્ટ બેક કરશે અને આ કાર્બોનિલ છે, આ કાર્બન છે કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરશે અને બોન્ડના ઇલેક્ટ્રોન ખુલીને ઓક્સિજન ઉપર જતા રહે એટલે શું બને તો કે જોઈએ આપણે. બેન્ઝીન રિંગ એઝ ઇટ ઇઝ, એની સાથે અટેચ છે NO2, એની એક્ઝેક્ટ પેરા પોઝિશનમાં અટેચ શું છે? કાર્બન. એની સાથે ઉપર O-, અને બીજી બાજુ શું અટેચ છે તો કે આ કાર્બન, એની સાથેનો CH2, પછી ફરીથી આ કાર્બન એટલે કે આ બીજો કાર્બન, એની સાથે ડબલ બોન્ડથી અટેચ છે ઓક્સિજન અને આ હાઇડ્રોજન. અને પછી એનું કરવાનું હાઇડ્રોલિસિસ. હાઇડ્રોલિસિસ કરવાથી શું થાય તો કે અહીંયા આગળ હાઇડ્રોજન આવી જાય. આટલું થઈ ગયું. હવે આ મળી ગઈ આપણે, એમાં શું કરશું? આપણને શું મળ્યું તો કે આલ્ફા બીટા હાઇડ્રોક્સી કિટોન. પણ આપણો ટાર્ગેટ મોલેક્યુલ શું હતો તો કે ટાર્ગેટ મોલેક્યુલની અંદર આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કિટોન હતું, જ્યારે આપણને અહીંયા આગળ શું મળેલું છે તો કે બીટા હાઇડ્રોક્સી મળેલું છે જે આપણે FGI કરેલું હતું. તો અહીંયા આગળ આપણે શું કરવાનું? હીટ આપવાની. શું આપવાની? હીટ. હીટ આપવાથી શું થાય? બીટા એલિમિનેશન થાય. શું થાય? બીટા એલિમિનેશન. બીટા એલિમિનેશન એટલે શું તો કે કાર્બોનિલની બીટા પોઝિશન ઉપર જો OH હોય, કાર્બોનિલની બીટા પોઝિશન ઉપર જો OH હોય તો વોટર મોલેક્યુલ રિમૂવ થઈ જાય, માઇનસ H2O, અને શું આપે તો કે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ પ્રોડક્ટ આપે. એને શું કહેવાય? બીટા એલિમિનેશન કહેવાય. એટલે આ મને મળે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ પ્રોડક્ટ, અથવા તો એને કહું મારો ટાર્ગેટ મોલેક્યુલ. ઓકે, તો હવે આ રીતના એક્ઝામ્પલ છે એ તમારે જોવાના છે. એક મેં કરાવેલું છે, ફરીથી આખે આખું એનું ડિસ્કનેક્શન અને સિન્થેસિસ જોઈ લઈએ. આ પણ આલ્ડોલનો જ એક ભાગ છે. એકવાર તમે શાંતિથી જોઈ લો, ના સમજાય તો વિડીયો પાછો ફરીથી રિવર્ટ કરીને જોઈ લો. અને પછી હું તમને હોમવર્કમાં આપું છું, તમારે હોમવર્ક કરવાનું છે. આ ડિસ્કનેક્શન અને આ છે ફરીથી એની સિન્થેસિસ. ઓકે, હવે હું તમને હોમવર્કમાં એક આપું છું, ધ્યાનથી જુઓ. ઓકે, લખો હોમવર્કમાં એક મોલેક્યુલ, સેમ આગળ કરાવેલો એની જેવો જ છે, આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ આપેલો હશે જેને તમારે કન્વર્ટ કરવાનું છે બીટા હાઇડ્રોક્સી અથવા તો કહેવાય 1,3-ડાયોક્સિજનેટેડ સ્પીસીસ. એમાં તમારે આને પહેલાં કન્વર્ટ કરવાનું ફંક્શનલ ગ્રુપ ઇન્ટર કન્વર્ઝન કરીને, અને ત્યારબાદ એનું ડિસ્કનેક્શન અને સિન્થેસિસ વાયા આલ્ડોલ કન્ડેન્સેશન તમારે કરવાનું છે. અને લાસ્ટ સ્ટેપમાં શું કરશું તો કે હીટ આપીને બીટા એલિમિનેશન. કારણ કે આપણને આલ્ડોલથી શું મળશે? આલ્ફા હાઇડ્રોક્સી કિટોન મળશે. પણ આપણે શું જોઈએ છે? આલ્ફા બીટા અનસેચ્યુરેશન જોઈએ છે. એટલે લાસ્ટ સ્ટેપમાં આપણે બીટા એલિમિનેશનથી વોટર મોલેક્યુલને રિમૂવ કરીને આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ પ્રોડક્ટ બનાવશું. ઓકે, આટલું થઈ ગયું. હવે આપણે નવી વસ્તુ જોવાની છે. આપણે શું જોતા હતા તો કે 1,3-ડાયોક્સિજનેટેડ સ્પીસીસ હોય, એમાં આપણે જોયું હતું બીટા હાઇડ્રોક્સી કાર્બોનિલ, બીટા હાઇડ્રોક્સી કાર્બોનિલ કમ્પાઉન્ડ. એનું ડિસ્કનેક્શન અને સિન્થેસિસ કઈ રીતે કરવાનું એ આપણે જોયું હતું. હવે આપણે સેકન્ડ જોવાનું છે કે 1,3-ડાયકાર્બોનાઇલ કમ્પાઉન્ડ, એટલે કે 1 અને 3 બંને પોઝિશન ઉપર શું હશે? કાર્બોનિલ જ હશે. આમાં શું હતું તો કે એક પોઝિશન ઉપર કાર્બોનિલ હોય જ્યારે એક પોઝિશન ઉપર હાઇડ્રોક્સિલ ફંક્શનલ ગ્રુપ હોય. આમાં શું જોવાનું છે આપણે? બંને પોઝિશન ઉપર શું હોય? કાર્બોનિલ હોય, એટલે કે 1,3-ડાયકાર્બોનિલ સ્પીસીસ હોય. તો એનું ડિસ્કનેક્શન કઈ રીતે કરવાનું અને સિન્થેસિસ કઈ રીતે કરવાનું એ આપણે અત્યારે જોશું. 1,2-ડાયકાર્બોનિલ માટે પહેલાં આપણે જનરલ ડિસ્કનેક્શન જોઈએ અને ત્યારબાદ એનું એક્ઝામ્પલ લઈને ડિસ્કનેક્શન જોઈએ. જનરલ જોઈએ પહેલાં કે જનરલી કઈ રીતે કરવાનું હોય.
ઓકે, હું તમને 1,3 ડાય કાર્બોનિલ સ્પીસીસ આપું છું. આ છે 1,3 ડાય કાર્બોનિલ સ્પીસીસ, બંને બાજુ હું અલગ અલગ રાખું છું. અહીંયા આર, તો સપોઝ અહીંયા આર ડેશ, એટલે કે બંને બાજુ અલગ અલગ સબસ્ટિટ્યુશન છે. જો એક સબસ્ટિટ્યુશન હોય તો એક જ રીતે ડિસકનેક્શન કરવાનું છે, પણ અલગ અલગ હોય તો કઈ રીતે કરવાનું? તો કે એકવાર આર વાળો છે એ કાર્બોનિલ કાર્બનના બોન્ડને બ્રેક કરવાનો, તો એને આપણે એ ડિસકનેક્શન કહીએ. તો આ મેં કર્યું એ ડિસકનેક્શન, તો શું મળશે? આર, અને આ કાર્બોનિલ કાર્બન પોઝિટિવ અને આ કાર્બોનિલ કાર્બન નેગેટિવ. કાર્બોનિલ કાર્બનની બાજુમાં અહીંયા આવશે નેગેટિવ ચાર્જ, કારણ આપણને ખબર છે કે કાર્બોનિલ કાર્બન ઓલવેઝ ઇલેક્ટ્રોપોઝિટિવ હોય, એટલે ત્યાં પોઝિટિવ ચાર્જ આપશું ને અહીંયા આગળ નેગેટિવ ચાર્જ આપશું. આ એનું પહેલું ડિસકનેક્શન. હવે બીજી પોસિબલ વે કઈ છે? તો કે આર ડેશવાળો કાર્બોનિલ છે એને આપણે બ્રેક કરીએ. તો બીજી પોસિબલ વસ્તુ છે એને હું નીચે લખું કે બી પાર્ટ. તો અહીંયા શું થશે? અહીંયા આગળ નેગેટિવ ચાર્જ આવશે, એટલે આર સી ડબલ ઓ અને અહીંયા નેગેટિવ ચાર્જ, અને આ કાર્બોનિલ કાર્બન છે એ પોઝિટિવ બનશે. આ પોઝિટિવ. આ બે રીતે હું એનું ડિસ્કનેક્શન કરી શકું. હવે આ બંને ડિસ્કનેક્શન કરી રહ્યા, બંનેને મારે સિન્થેટિક ઇક્વિવેલન્ટ પણ લખવા પડે. આ લખું એના સિન્થેટિક ઇક્વિવેલન્ટ. જે પોઝિટિવ હોય એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ કઈ રીતે લખવાનો? તો કે ત્યાં આપણે કોઈ લિવિંગ ગ્રુપ અટેચ કરવાનું. આપણને ખબર છે કે જ્યારે કોઈ લિવિંગ ગ્રુપ અટેચ હોય ત્યારે લિવિંગ ગ્રુપ કેવું હોય? તો કે ગુડ લિવિંગ ગ્રુપ તરીકે ઇઝીલી ત્યાંથી લીવ થઈ જાય, અને ઇઝીલી લીવ થઈ જાય તો જ એ કાર્બન છે એ ઇલેક્ટ્રો પોઝિટિવ બને, બરાબર છે? અને અહીંયા આગળ શું હોય? તો કે નેગેટિવ ચાર્જ છે, ત્યાં આપણે સિમ્પલી હાઇડ્રોજન ઇન્ટ્રોડ્યુસ કરીએ. તો હું એ લખું આર સી ડબલ બોન્ડો. આ જે કાર્બોનિલ પોઝિટિવ છે એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ મને મને શું મળશે? એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ જે પોઝિટિવ છે ત્યાં આગળ મારે અટેચ કરવાનો ઓઈટી એઝ અ ગુડ લિવિંગ ગ્રુપ, અને આ થાય એનો અહીંયા હાઇડ્રોજન, એટલે આ મને એનો બીજો ફ્રેગમેન્ટ મળી જાય. અને બી જે છે એનું શું મળશે મને? અહીંયા આપણે હાઇડ્રોજન ઇન્ટ્રોડ્યુસ કરશું, એટલે આર આર અહીંયા CH3, અને અહીંયા કાર્બોનિલ છે જે ઇલેક્ટ્રો પોઝિટિવ છે એટલે કે પ્લસ ચાર્જ છે, ત્યાં આપણે મારે ગુડ લિવિંગ ગ્રુપ તરીકે OET એડ કરવાનું. આ મળી ગયા મને બંનેના સિન્થેટિક ઇક્વિવેલન્ટ. એટલે જ્યારે મને 1,3 ડાય કાર્બોનિલ કમ્પાઉન્ડ આપેલો હોય ત્યારે હું એની બે રીતે એનું ડિસકનેક્શન કરી શકું, અને બંનેના હું સિન્થેટિક ઇક્વિવેલન્ટ લખીને એની પ્રિપરેશન પણ કરી શકું. હવે એક્ઝામ્પલ જોઈને લઈને આપણે સમજીએ. ઓકે, વિથ એક્ઝામ્પલ જોઈએ. હવે હું આરની જગ્યાએ અહીંયા બંને જગ્યાએ હું પહેલાં એક જ ગ્રુપ મૂકું છું, આર તરીકે પણ ફિનાઇલ અને આર ડેશ તરીકે પણ ફિનાઇલ, એટલે કે બંને બાજુ સેમ ગ્રુપ છે, આર તરીકે પણ ફિનાઇલ અને આર ડેશ તરીકે પણ ફિનાઇલ. તો મારે આની બે રીતે ડિસ્કનેક્શન કરવાની જરૂર નથી. કોઈ પણ હું એક જગ્યાએથી ડિસ્કનેક્શન કરું તો પણ એ જ મળશે, અને બીજી જગ્યાએથી ડિસ્કનેક્શન કરું તો પણ એ જ મળશે. અહીંયાથી હું ડિસ્કનેક્શન કરું છું એટલે અહીંયા આવશે પોઝિટિવ ચાર્જ, અને આ છે મારું ફિનાઇલ, અને બીજું ગ્રુપ કેવું થશે? અહીંયા નેગેટિવ ચાર્જ, ઓક્સિજન અને ફિનાઇલ. આના માટે મારે સિન્થેટિક ઇક્વિવેલન્ટ લખવા પડશે. પોઝિટિવ ચાર્જ છે એટલે સિન્થેટિક ઇક્વિવેલન્ટમાં મારે એડ કરવાનો છે ગુડ લિવિંગ ગ્રુપ OET, અને અહીંયા મારે એડ કરવાનું છે નેગેટિવ ચાર્જમાં હાઇડ્રોજન, એટલે આ થઈ ગયું હાઇડ્રોજન. ઓકે, મને મળી ગયા પોસિબલ સ્ટાર્ટિંગ મટીરિયલ. આ રીતે એનું ડિસ્કનેક્શન થાય. આનું જો તમે બીજી રીતે ડિસ્કનેક્શન કરો, એટલે કે આ બોન્ડ બ્રેક કરીને ડિસ્કનેક્શન કરો, તો પણ એના સ્ટાર્ટિંગ મટીરિયલ સેમ જ આવવાના છે, કારણ કે આપણું જે ટાર્ગેટ મોલેક્યુલ છે એ કેવો છે? સિમેટ્રિક છે, એટલે સ્ટાર્ટિંગ મટીરિયલ સેમ જ આવશે, એટલે આપણે એક જ રીતે એનું ડિસ્કનેક્શન કરીએ. ત્યારબાદ હવે આપણે એની સિન્થેસિસ જોઈએ. સિન્થેસિસ માટે શું કરશું? તો કે સેમ મેથડ. કઈ? આલ્ડોલ કન્ડેન્સેશન. કઈ યુઝ કરશું? આલ્ડોલ. કઈ રીતે? તો કે આ જે છે એનો આલ્ફા હાઇડ્રોજન એબસ્ટ્રેક્ટ કરાવીને. જો હું પેલા એક લખું છું ફિનાઇલ અને CH3, એનું રિએક્શન હું કરાવું કોઈ બેઝ સાથે, સોરી, અને આલ્ડોલ ના કહેવાય. આ રિએક્શનને આલ્ડોલ ના કહેવાય, કારણ કે આલ્ડોલમાં બંને આલ્ડિહાઇડ અથવા તો કીટોન હોવા જોઈએ. અહીંયા એક તો કીટોન છે પણ બીજો કેવો છે? એસ્ટર છે, એટલે આને આલ્ડોલ કન્ડેન્સેશન ના કહેવાય. બેઝ છે એને OET શું કરશે? આલ્ફા હાઇડ્રોજન એબસ્ટ્રેક્ટ કરશે. આલ્ફા હાઇડ્રોજન એબસ્ટ્રેક્ટ થાય એટલે એ ચાર્જ અહીંયા આવશે, એના કાર્બોનિલ કાર્બન એનો ચાર્જ ખેંચી લે, એટલે શું મળશે મને? PH, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ અને અહીંયા ડબલ બોન્ડ. અને હવે મારે શું લેવાનું છે? આનો યુઝ કરી લીધો, હવે મારે બીજો કાર્બોનિલ લેવાનો છે. આ છે મારો બીજો કાર્બોનિલ. તો શું થશે? ઓક્સિજન છે એનો ચાર્જ રિવર્ટ બેક કરશે, કાર્બન છે એ કાર્બોનિલ કાર્બન ઉપર અટેક કરશે,
ઓક્સિજન બળના ઇલેક્ટ્રોન લઈ લેશે, બળના ઇલેક્ટ્રોન પાછા રિવર્ટ બેક કરશે અને ઓઈટી ગુડ લિવિંગ ગ્રુપ તરીકે રિમૂવ થઈ જશે. ઓકે, જોઈએ તો મને એટ ધ એન્ડ મળે છે શું, તો કે આ ફિનાઇલ એઝ ઇટ ઇઝ, એની સાથે અહીંયા સિંગલ બોન્ડ છે એની જગ્યાએ ડબલ બોન્ડથી અટેચ ઓક્સિજન, આ ડબલ બોન્ડ છે એ કન્વર્ટ થઈ જશે સિંગલ બોન્ડમાં કારણ કે પાઈ ડેન્સિટીનો અટેક થશે આ કાર્બોનિલ કાર્બન ઉપર, તો આ મળી ગયો કાર્બોનિલ કાર્બન. એની સાથે અટેચ છે ડબલ બોન્ડથી ઓક્સિજન, એ સિંગલ બોન્ડ થાય ફરીથી ચાર્જ રિવર્ટ બેક આપે એટલે ડબલ બોન્ડ, આ ફિનાઇલ એઝ ઇટ ઇઝ અને રિમૂવ શું થાય ઓઈટી, એટલે ઓઈટી અને અહીંયાનો હાઇડ્રોજન એટલે માઇનસ ETOH ઇથેનોલ રિમૂવ થઈ જાય અને આ મળી ગયો મને મારો ટાર્ગેટ મોલેક્યુલ. ટાર્ગેટ મોલેક્યુલમાં શું હતું, 1, 2 અને 3, 1 અને 3rd પોઝિશન ઉપર કિટોનિક ગ્રુપ હતું, તો આ મારો ટાર્ગેટ મોલેક્યુલ છે. આ પહેલાં એનું ડિસ્કનેક્શન કર્યું અને આ એની સિન્થેસિસ કરી. ઇઝીએસ્ટ મેથડ છે 1-3 ડાયકિટોનિકવાળી, સિમ્પલ રીતે એનું ડિસ્કનેક્શન થઈ જાય અને સિમ્પલ રીતે એની પ્રિપરેશન પણ થઈ જાય. હવે હું તમને એવી જ રીતે સેમ એક હોમવર્કમાં આપું છું, પણ હોમવર્કમાં હું થોડુંક ચેન્જ કરું છું. તમને આર અને આર ડેશ બંને સેમ નથી આપતી, બંને કેવા છે, અલગ છે. તો તમારે એનું બે રીતે ડિસ્કનેક્શન પોસિબલ હોય તો બે રીતે એનું ડિસ્કનેક્શન કરવાનું અને બે રીતે ફરીથી એની પ્રિપરેશન પણ કરવાની હોય છે. અહીંયા સબસ્ટિટ્યુશનમાં ઓ એમ મૂકું છું અને અહીંયા સબસ્ટિટ્યુશનમાં NO2, એક બાજુ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ મૂકેલું છે અને એક બાજુ ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ પર મૂકેલું છે, એટલે કે બંને આખે આખાને આર કહેવાય. આ ફિનાઇલ રિંગ આખે આખી અટેચ છે અને આર કહેશું અને આને આર ડેશ કહેશું, આર અને આર ડેશ, એટલે બે અલગ અલગ સબસ્ટિટ્યુશન આપેલા છે તો અલગ અલગ એના ડિસ્કનેક્શન થશે પાથ એ અને પાથ બી. એવી રીતના બંને થોડીક હિંટ આપી દો, પાથ એ ડિસ્કનેક્શન અને પાથ બી ડિસ્કનેક્શન, બંને પાથ માટે બંનેના અલગ અલગ સિન્થેટિક ઇક્વિવેલન્ટ મળશે, બંનેના અલગ અલગ સિન્થેટિક ઇક્વિવેલન્ટ લખીને બંનેની સિન્થેસિસ પણ તમારે જાતે લખવાની છે. આ તમારા પ્રેક્ટિસ માટે હોમવર્કમાં. હવે આપણે નવો મોલેક્યુલ જોઈએ, 1-3 ડાયકિટોનનું જ એક્ઝામ્પલ જોવાનું છે. જો 1-3 ડાયકિટોન માટે નવો એક્ઝામ્પલ, ઓકે આ છે મારો ટાર્ગેટ મોલેક્યુલ 1, 2 એન્ડ 3. 1-3 ઉપર ડાયકાર્બોનિલ કાર્બોનિલ કમ્પાઉન્ડ છે, ડિસ્કનેક્શન આપણે આગળ જોઈ ગયા છીએ. કઈ રીતે ડિસ્કનેક્શન, એક જ રીતે થશે કે બે રીતે, તો કે આપણને ખબર છે કાર્બોનિલની બંને બાજુ અલગ અલગ છે, એક બાજુ ઓઈટી છે અને આ બાજુ આટલું ફંક્શનલ ગ્રુપ અટેચ છે, એટલે કે બંને બાજુ અલગ અલગ સબસ્ટિટ્યુશન છે, એક બાજુ આર છે તો બીજી બાજુ આર ડેશ છે, એટલે બે રીતે એનું ડિસ્કનેક્શન થશે અને બે રીતે એની પ્રિપરેશન થશે. સૌથી પહેલાં બે રીતે એનું ડિસ્કનેક્શન કરીએ. એકવાર આને કહેશું ડિસ્કનેક્શન એ, એટલે હું અહીંયા આગળ લખું ડિસ્કનેક્શન એ, તો શું થશે, હું ડાયરેક્ટ છે એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ લખું છું, એટલે અહીંયા આગળ જોજો, અહીંયા કાર્બોનિલ અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે અને એ પોઝિટિવ ચાર્જ ઉપર હું ડાયરેક્ટ અટેચ કરી દઉં છું ઓઈટી, કારણ કે પોઝિટિવ ચાર્જ હોય ત્યાં આપણે શું અટેચ કરવાનું, લિવિંગ ગ્રુપ, એ આગળ જોઈ ગયા, એટલે હું ડાયરેક્ટ એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ લખું છું. અને બીજો ભાગ શું મળશે, અહીંયા pH કિટોન ઓઈટી, અહીંયા ડબલ બોન્ડો, અહીંયા નેગેટિવ ચાર્જ આવશે જે હું ડાયરેક્ટ હાઇડ્રોજન મૂકી દઉં છું. આ થઈ ગયો એ. હવે એવી રીતે હું કરું છું બી. બી ક્યાંથી કરશું, તો કે આ કાર્બોનિલ છે એની બાજુમાંથી બ્રેક કરશું. તો બી જો આપણે હું ડાયરેક્ટ એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ જ લખું છું, અહીંયા pH સી ડબલ બોન્ડ ઓ, અહીંયા આવશે નેગેટિવ ચાર્જ એટલે હું ત્યાં ડાયરેક્ટ મૂકી દઈશ હાઇડ્રોજન. અને બીજો ભાગ મને શું મળે છે, ઓઈટી ડબલ બોન્ડ ઓ અને અહીંયા પોઝિટિવ ચાર્જ એટલે ત્યાં પણ મારે મૂકવાનું ઓઈટી. આ મળી ગયા મને એ પાથ અને બી પાથના ડાયરેક્ટ સિન્થેટિક ઇક્વિવેલન્ટ, એટલે કે મેં ચાર્જ સ્પીસીસ નથી લખી. અહીંયા એ અને બી પાથથી હું જ્યારે બ્રેક કરું ત્યારે મને ચાર્જ સ્પીસીસ મળે છે એ નથી લખી, ડાયરેક્ટ મેં શું લખ્યા છે, એના સિન્થેટિક ઇક્વિવેલન્ટ. તો સિન્થેટિક ઇક્વિવેલન્ટ ઉપરથી આપણે આમાં ચૂઝ કરવો પડશે કે મારે કયો પાથ ફોલો કરવાનો. આગળ જે મેં તમને મોલેક્યુલ આપ્યો તો એમાં શું હતું, બે રીતે એનું ડિસ્કનેક્શન થાય પણ બંને એપ્રોપ્રિએટ વે હતા, એટલે કે બંને વે તમે ફોલો કરી શકો એવા હતા. આમાં એવું નથી, આમાં બે અલગ અલગ રીતે ડિસ્કનેક્શન થાય છે, અલગ અલગ રીતે ડિસ્કનેક્શન કરીને અલગ અલગ મને સિન્થેટિક ઇક્વિવેલન્ટ મળે છે પણ બંને એપ્રોપ્રિએટ સિન્થેટિક ઇક્વિવેલન્ટ છે નહીં. એટલે મારે એવો રસ્તો ચૂઝ કરવાનો કે મને એપ્રોપ્રિએટ સિન્થેટિક ઇક્વિવેલન્ટ અથવા તો સ્ટાર્ટિંગ મટીરિયલ આપતા હોય, ઇઝીલી અવેલેબલ સ્ટાર્ટિંગ મટીરિયલ આપતા હોય જેથી હું એની ઇઝીલી પ્રિપરેશન કરી શકું.
તો જો તમને ચૂઝ કરવાનું કે પાથ એ ફોલો કરશું કે પાથ બી, તો આપણે પાથ એ ફોલો કરવાનો. એનું રીઝન શું? પાથ એ ફોલો કરવાનું રીઝન, પહેલું રીઝન તો કે આ જે બે મતલબ અલગ અલગ મને સિન્થેટિક ઇક્વેલન્ટ મળેલા છે, બંને કેવા છે? સેમ છે. એટલે બોથ ધ સ્ટાર્ટિંગ મટીરિયલ, બોથ સ્ટાર્ટિંગ મટીરિયલ આર સેમ, એટલે કોઈ બાય પ્રોડક્ટનું ટેન્શન આવતું નથી. તમે જુઓ ફિનાઇલ કાર્બન COOT, ફિનાઇલ કાર્બન COOT, બંને કેવા છે? સેમ જ છે, અલગ અલગ રીતે એને ખાલી લખી દીધા છે. એટલા માટે તમે પાથ એ ચૂઝ કરી શકો. અને બીજું રીઝન શું છે? તો કે અહીંયા આગળ તમને શું મળે છે? કાર્બોનિલ ઉપર બે વાર OOOT અટેચ છે. આ મોલેક્યુલ છે એ આપણને ઇઝીલી મળતો નથી, એટલે આના લીધે તમે આ છે એને ચૂઝ કરી શકો નહીં. આ એનું બીજું રીઝન. અને આ તમને રિએક્શન ખબર હોય કે બે એસ્ટર છે એના વચ્ચે રિએક્શન કરવાની છે, બે એસ્ટરના વચ્ચે રિએક્શન કરવાની છે, તો એ રિએક્શનને શું કહેવાય? એક નેમ રિએક્શન છે, ફેમસ નેમ રિએક્શન, જેને કહેવાય ક્લેઝન એસ્ટર કન્ડેન્સેશન. આગળ આપણે જોઈ ગયા હતા એ કઈ હતી? આલ્ડોલ કન્ડેન્સેશન હતી. આમાં કઈ ફોલો થશે? ક્લેઝન એસ્ટર કન્ડેન્સેશન. બંને સ્ટાર્ટિંગ મટીરિયલ એસ્ટર જ છે, એનું કન્ડેન્સેશન રિએક્શન કરાવીને 1,3 ડાયકાર્બોનિલવાળો આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ બનાવવાનું છે. તો અહીંયા આગળ આપણું ડિસ્કનેક્શન પૂરું થાય છે. ડિસ્કનેક્શન આપણને કરતાં આવડી ગયું કે એ મેથડથી અથવા એ પાથવેથી આપણે ડિસ્કનેક્શન કરશું એટલે આ બે મને સિન્થેટિક ઇક્વિવેલન્ટ મળશે, બી પાથવે આપણે ફોલો કરશું નહીં. તો હવે આપણે ડિસ્કનેક્શન કર્યું તો હવે આપણે એની સિન્થેસિસ પણ જોવી પડે. સિન્થેસિસ વાયા ક્લેઝન એસ્ટર કન્ડેન્સેશન જોઈએ. પહેલાં હું એક મોલેક્યુલ લખું છું, આ વાળો મોલેક્યુલ લખું, બરાબર છે? ફિનાઇલ કાર્બોનિલ OET, અને એનું રિએક્શન કેની સાથે કરાવવાનું? NaOH કોઈ પણ બેઝ સાથે કરાવવાનું. તો બેઝ શું કરશે? તો કે કાર્બોનિલની બાજુમાં જે આલ્ફા પોઝિશન છે ત્યાંથી પ્રોટોન એબસ્ટ્રેક એટલે કે હાઇડ્રોજન એબસ્ટ્રેક કરશે. હાઇડ્રોજન એબસ્ટ્રેક કરીને શું થાય? તો કે અહીંયા આવશે અને આ બોન્ડ એટલે કાર્બોનિલ ખેંચી લેશે. તો મને શું મળે છે? અહીંયા ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, OET ડબલ બોન્ડ અને ફિનાઇલ. હવે મારે બીજો મોલ લખવાનો. બીજો મોલ પણ સેમ ઈ જ છે જેમ આલ્ડોલમાં હતું એના જેવું જ, પણ આલ્ડોલમાં બે મોલ ઓફ આલ્ડિહાઇડ હતા જ્યારે આમાં બે મોલ ઓફ એસ્ટર હશે. શું કરશે? ઓક્સિજનના ચાર્જ ફરીથી રિવર્ટ બેક આપશે, કાર્બન છે એના ઉપર એટેક કરશે, ઓક્સિજન એના ઇલેક્ટ્રોન ખેંચી લેશે, ફરીથી એક ચાર્જ એનો રિવર્ટ બેક કરશે અને OET એઝ એ ગુડ લિવિંગ ગ્રુપ ત્યાંથી રિમૂવ થઈ જશે. એટલે રિમૂવ શું થાય છે? તો કે ઇથેનોલ, અહીંયાનો હાઇડ્રોજન અને OET એટલે ઇથેનોલ રિમૂવ થાય છે. અને આ લાસ્ટમાં આપણે અટેચ કરીને જોઈએ એટલે શું મળશે? તો કે આ OET એઝ ઇટ ઇઝ, OET અહીંયા સિંગલ બોન્ડમાંથી ડબલ બોન્ડમાં કન્વર્ટ કરીને કાર્બોનિલ આ ડબલ બોન્ડમાંથી સિંગલ બોન્ડમાં કન્વર્ટ થઈ જઈને અહીંયા ફિનાઇલ આ કાર્બન સાથે અટેચ થશે. આ કાર્બન તો આ મેં કાર્બન અટેચ કર્યો, એની સાથે ડબલ બોન્ડથી આ ઓક્સિજન, એની સાથે CH2PH, આ CH2PH, આ OET તો કે રિમૂવ થઈ ગયું. આ મળી ગયો મને મારો સ્ટાર્ટિંગ મટીરિયલ. જો આ મેં તમને પ્રોડક્ટમાં લખીને આપ્યો અને આ છે એનો સ્ટાર્ટિંગ મટીરિયલ. બંને સેમ જ છે પણ ઊંધું લખેલું છે. અહીંયા આ બાજુ PH અને આ બાજુ OET છે, જ્યારે આમાં રાઇટ હેન્ડ સાઈડ OET અને લેફ્ટ હેન્ડ સાઈડ PH છે. ઓકે, તો આની સિન્થેસિસ તમે વ્યવસ્થિત એકવાર જોઈ લો. આ હું તમને હજી એક હોમવર્કમાં આપું છું, તમારે જાતે એની સિન્થેસિસ અને ડિસ્કનેક્શન કરવાનું છે. ઓકે ઓકે, લખો હોમવર્ક. ઓકે, સેમ એવો મોલેક્યુલ છે 1,3 ડાયકાર્બોનિલ કમ્પાઉન્ડનો જેમાં બે એસ્ટર હશે, તમારે એનું ડિસ્કનેક્શન અને સિન્થેસિસ બંને કરીને મને આપવાનું છે. ઓકે, આ તમારો ટાર્ગેટ મોલેક્યુલ છે. હિન્ટ આપી દઉં છું કે જો આ જે કાર્બોનિલ છે એની એક બાજુ OET અને આ કાર્બોનિલ છે એની બીજી બાજુ પણ OET, એટલે કે બંને બાજુ સેમ જ છે, એટલે તમારે આમાં બે પાથવે મળશે નહીં. કોઈ પણ એક જ પાથ તમારે ફોલો કરવાનો છે. બે અલગ અલગ પાથ હશે, પાથ A અને પાથ B. A એન્ડ B બંને કેવા છે? સેમ જ છે. બંનેથી આપણને શું મળશે? સેમ સ્ટાર્ટિંગ મટીરિયલ મળશે. એટલે તમારે એક જ પાથવે ફોલો કરીને એનું ડિસ્કનેક્શન કરવાનું છે અને એની સિન્થેસિસ પણ કરવાની છે. વાયા કઈ મિકેનિઝમ ફોલો થશે? ક્લેઝન એસ્ટર કન્ડેન્સેશન. ઓકે, આટલું આપણે કરવાનું છે. અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ. થેન્ક યુ.